वंदे गुजरात। Hello students, how are you all? I hope you all are fine. Welcome to the English class. We are studying unit number 6, right? Chelle activity 6A ma madame tamne ek khub j sundar story kahi hati. A safer boy ni. Yaad chhe ne? Khub maja aavi hati? Has to aave j ne? આવી સ્ટોરી કોને ના ગમે? હવે એક્ટિવિટી 6B એમાં તમે શું કર્યું હતું? એક્ટિવિટી 6B માં તમે આ સ્ટોરીના આધારે જ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો ની એક્ટિવિટી કરી હતી. આપણી આગળની એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી 6C 6B ઉપર જ આધારિત છે. So, all of you, please open your textbook and look at the page number 99. Let's read the instruction of activity 6C. ઉપરના વાક્યોને વાર્તાની ઘટનાના ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો જુઓ, ઉપર નંબર 1 થી નંબર 8 સુધી વાર્તામાંથી જ લીધેલા વાક્યો આપેલા છે. બટ ધીઝ સેન્ટેન્સીસ આર નોટ ઇન ધ પ્રોપર ઓર્ડર. વાર્તાના ક્રમમાં આ વાક્યો ગોઠવાયેલા નથી. તો અહીંયા એક્ટિવિટી 6C માં આપણે આ બધા વાક્યોને વાર્તાની ઘટનાના ક્રમમાં ગોઠવવાના છે. ઇફ યુ રિમેમ્બર ધ સ્ટોરી યુ કેન ડુ ઇટ ઇઝીલી. તો ચાલો આ બધા વાક્યોને આપણે વારા ફરતી એક્ટિવિટી 6A માં અંડરલાઇન કરતા જઈએ. લેટ્સ ડુ ઇટ. તમારે પણ આ કરવાનું છે. નંબર 1 ઇઝ અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. Students, have you got the first sentence? Look at the story. See, it is in the first paragraph only. તો ચલો બધા પેન્સિલ લઈ અને ફર્સ્ટ સેન્ટેન્સને
फर्स्ट पेराग्राफ में अंडरलाइन करिए, अ शेफर्ड बॉय वेंट टू द जंगल, मड़ी गयु ने, नंबर पण आपजो, नंबर वन। केम नंबर वन? कारण के एक्टिविटी सिक्स बी मा ए पहला नंबर पर आपेलू छे। चालो बीजू वाक्य जोईए, ही थॉट इट वॉज अ ग्रेट जोक। स्टूडेंट्स, बीजा नंबर नु सेंटेंस मळ्यु, वेर इज इट? सी, इट इज इन द थर्ड पेराग्राफ, यू कैन सी इट ऑन द स्क्रीन ऑल्सो। ही थॉट इट वॉज अ ग्रेट जोक। स्क्रीन ऊपर जोई तमे पण अंडरलाइन करता रहेजो। अहीं पण नंबर आपवानुं भूलता नहीं, नंबर टू। नाउ नंबर थ्री, ही रिक्वेस्टेड द विलेजर्स, ही रिक्वेस्टेड द विलेजर्स। चलो शोधी काढ़ो तो क्या आपेलू छे? हा जुओ, छेल्ला पेराग्राफ मा, छेल्ला पेराग्राफ नी त्रीजी लाइन, ही रिक्वेस्टेड द विलेजर्स। एंड गिव नंबर थ्री। चालो हवे चौथु वाक्य लईए, बट द शेफर्ड बॉय क्राइड वुल्फ वुल्फ। जुओ क्या छे? द सेंटेंस इज गिवन इन द थर्ड पेराग्राफ। वाक्य जुओ, बट द शेफर्ड बॉय क्राइड वुल्फ वुल्फ। हा, द शेफर्ड बॉय क्राइड वुल्फ वुल्फ। नंबर आपवानु पाछा भूलता नहीं, नंबर फोर। लेट्स सी सेंटेंस नंबर फाइव, द पीपल इन द विलेज केम देर। थर्ड पेराग्राफ नी सेकंड लाइन मा अहीं आपेलू छे, द विलेजर्स केम देर। આપણું જે સેન્ટેન્સ છે નંબર ફાઇવ, ધ પીપલ ઇન ધ વિલેજ મીન્સ ધ વિલેજર્સ, એટલે અહીંયા ધ પીપલ ઇન ધ વિલેજની જગ્યાએ ધ વિલેજર્સ આપેલું છે, પણ વાક્ય તો આ જ છે. સો વી વિલ અન્ડરલાઇન ધીસ સેન્ટેન્સ એન્ડ વી વિલ ગીવ નંબર ફાઇવ. બધાએ નંબર આપ્યો? સેન્ટેન્સ નંબર સિક્સ, ધ બોય લોસ્ટ હિઝ શિપ. લાસ્ટ પેરેગ્રાફ એન્ડ ધ લાસ્ટ સેન્ટેન્સ, ધ બોય
ચાલો અન્ડરલાઈન કરો તો બધા. ધ બોય લોસ્ટ ઓલ હિઝ શિપ. મળી ગયું ને? ગીવ ધ નંબર ઓલ્સો, નંબર સિક્સ. નંબર સાત, બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. યસ, ઇટ ઇઝ ધેર ઇન ધ લાસ્ટ પેરેગ્રાફ, સેકન્ડ લાઈન. મળી તો ગયું હશે, અન્ડરલાઈન કરી. ચાલો કરી લઈએ. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. ચાલો હવે છેલ્લું સેન્ટેન્સ શોધી કાઢીએ. સેન્ટેન્સ નંબર એટ, ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધર વર્ક. ધીસ ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ લાઈન ઓફ ધ થર્ડ પેરેગ્રાફ. મળ્યું? સ્ક્રીન ઉપર જોઈ તમે પણ અન્ડરલાઈન કરતા રહો. ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધર વર્ક. આને પણ નંબર આપજો, નંબર આઠ. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી સિક્સ બી ના બધા જ વાક્યોને આપણે વાર્તામાં અન્ડરલાઈન કરી લીધા. તમે પણ કર્યા હશે, ખરું ને? હવે શું કરીશું? વાર્તામાં અન્ડરલાઈન કરેલા સેન્ટેન્સીસ જેમ જેમ આવતા જાય તેમ તેમ એક્ટિવિટી સિક્સ સીમાં લખતા જઈએ, એટલે ઓટોમેટિક જ બધા જ વાક્યો તેના યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવાઈ જશે, ખરું ને? અ સફળ બોય વેન્ટ ટુ ધ જંગલ. અહીંયા આ વાક્ય સ્ટોરીની શરૂઆતમાં જ આવે છે, તો આપણે એક્ટિવિટી સિક્સ સીમાં તેને પ્રથમ નંબરે લખીશું. સ્ટોરી આગળ વાંચતા જુઓ કે હવે કયું અન્ડરલાઈન કરેલું વાક્ય આવે છે. હા, એટ બી નું આઠ નંબરનું વાક્ય, ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધર વર્ક. ચાલો દરેક જણ બે નંબર ઉપર આ વાક્ય લખી લો. ચાલો આગળ વધીએ. બટ ધ સફળ બોય ક્રાઇડ વુલ્ફ વુલ્ફ. આગળનું અન્ડરલાઈન કરેલું વાક્ય છે, ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર. અહીંયા ધ વિલેજર્સ આપ્યું છે, પણ સિક્સ બીમાં
આપણે 5 નંબરનું સેન્ટેન્સ ધ પીપલ ઇન ધ વિલેજ કેમ ધેર એ અહીંયા લખવાનું છે. એટલે તમે ધ વિલેજર્સ ન લખતા, પરંતુ ધ પીપલ ઇન ધ વિલેજ એમ લખજો. He thought it was a great joke. બધા જ લખી લેજો, યોગ્ય નંબર પણ આપતા રહેજો. ચાલો આગળ જોઈએ. હવે પછીનું વાક્ય છે, બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. વિદ્યાર્થી મિત્રો, લખવાનું ભૂલતા નહીં, લખો છો ને? સરસ. ચલો હવે આગળ વધીએ. હવેનું વાક્ય છે, હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. ચાલો આને પણ યોગ્ય નંબર આપો અને લખી લો. અને હવે છેલ્લું વાક્ય, ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ. લખાઈ ગયું? સરસ. સો સ્ટુડન્ટ્સ, વી હેવ કમ્પ્લીટેડ એક્ટિવિટી 6C. નાવ વી વિલ સ્ટાર્ટ એક્ટિવિટી 7. લેટ્સ રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ સ્ટાર્ટ ધ એક્ટિવિટી. એક્ટિવિટી 7. નીચેના શબ્દ જૂથો તમારા શિક્ષકની મદદથી મોટેથી દોહરાવો. So students, I read these words one by one. You have to follow me. Number one, say, said. Second, play, played. Number three, dance, danced. Cry, cried. Wash, washed. Climb, climbed. Dry, dried. Hear, heard. Take, took. Feed, fed. Get, got. Go, went. વિદ્યાર્થી મિત્રો, હવે જે બાકીના શબ્દો છે એ આપણે એક વિડીયોની મદદથી શીખીશું. Hurried, hurried. Pray, prayed. Walk, walked. Clap, slapped. Laugh, laughed. Wash, washed. Watch, watched. Pay, paid.
give gave eat ate food food come came આ એક્ટિવિટી પૂર્ણ કર્યા બાદ આપણે હવે આગળની એક્ટિવિટી કરીશું. એક્ટિવિટી 8, શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો. સી ધ એક્ઝામ્પલ. અહીંયા આપ્યું છે પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે, એક વાક્ય આપેલું છે, પરંતુ વાક્યમાં વપરાયેલા શબ્દો યોગ્ય ક્રમમાં નથી. આપણે આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે જેથી એક મિનિંગફુલ સેન્ટેન્સ બને. ચાલો સૌથી પહેલા તો આ વાક્યમાં કઈ ક્રિયા થાય છે તે શોધી કાઢીએ. હા, કઈ ક્રિયા થઈ? પ્લેડ. આ ક્રિયા કોણે કરી? પ્રિયા એ આ વાક્યમાં ક્રિયાનો કરનાર એટલે કે કરતા છે. અને આપણે તો જાણીએ જ છીએ કે કોઈ પણ વાક્યની શરૂઆત આપણે ક્રિયાનો કરનાર એટલે કે કરતાથી કરીએ છીએ. તો જુઓ નીચે જવાબમાં પણ શું આપેલું છે, પ્રિયા પ્લેડ, અને ત્યારબાદ બાકીના બે શબ્દોને પણ ક્રમમાં ગોઠવેલા છે. આખું સેન્ટેન્સ કેવું બન્યું? પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. બરાબર ને? હવે કઈ સમજાયું? હા, તો આવું જ કામ આપણે હવે નીચે આપેલા વાક્યોમાં પણ કરવાનું છે. લેટ સી ધ ફર્સ્ટ સેન્ટેન્સ એન્ડ અરેન્જ ઇટ ઇન ધ પ્રોપર ઓર્ડર. મી સોનલ થેન્ક્ડ. વિદ્યાર્થી મિત્રો, ચાલો ઉદાહરણની માફક અહીંયા પણ કઈ ક્રિયા થાય છે તે શોધી કાઢો. મળી? હા, કઈ ક્રિયા છે? થેન્ક્ડ. કોણે આભાર માન્યો? હા, સોનલ. હવે તો ઉદાહરણની જેમ આ બે શબ્દોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીએ. શરૂઆત કરીશું ક્રિયાના કરનાર કોણ છે? સોનલ. સો લેટ્સ રાઇટ સોનલ ફર્સ્ટ. ત્યારબાદ ક્રિયા આવશે એટલે કે થેન્ક્ડ. સોનલ થેન્ક્ડ. ચાલો હવે તો એક જ શબ્દ બાકી રહ્યો છે, તેને છેલ્લે લખી નાખીએ, સોનલ થેન્ક્ડ મી. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યને તમે તમારી ટેક્સ્ટબુકમાં લખી લેજો. લાઉડલી રીમા લાફ્ટ લાસ્ટ નાઇટ. ચાલો કઈ ક્રિયા થાય છે? હા, લાફ્ટ, હસવાની. કોણ કરે છે? કોણ હસે છે? રીમા. સૌ પ્રથમ આપણે ક્રિયાના કરનાર એટલે કે રીમાને લખીશું. રીમા. ત્યારબાદ ક્રિયા એટલે કે લાફ્ટ. રીમા લાફ્ટ. ચાલો હવે બાકીના શબ્દોને પણ ગોઠવી દઈએ. રીમા લાફ્ટ લાઉડલી લાસ્ટ નાઇટ. થઈ ગયું ને? તો ચાલો ટેક્સ્ટબુકમાં લખી લેજો. સેન્ટેન્સ નંબર 3. ટચ્ડ ધ આઈસ ક્યુબ્સ ધ બેબી. ચાલો આ વાક્યમાં થતી ક્રિયા શોધી કાઢીએ. કઈ ક્રિયા થાય છે? ટચ્ડ.
આ ક્રિયા કરે છે કોણ? જવાબ છે ધ બેબી. આખું વાક્ય બન્યું ધ બેબી ટચ્ડ ધ આઈસ ક્યુબ્સ. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે વાક્ય લખતા રહેજો. Now let's go for sentence number 4. Went to Prem the market in the morning. ચાલો, આ વાક્યમાં કઈ ક્રિયા થઈ? Went to એટલે કે જવું. ક્રિયા કોણે કરી? જવાબ છે પ્રેમ. તો ચાલો આ બંને શબ્દોને લખી લઈશું. પ્રેમ વેન્ટ ટુ, હવે ધ માર્કેટ ઇન ધ મોર્નિંગ. ગોઠવાઈ ગયું ને? તમે પણ તમારી ટેક્સ્ટબુકમાં લખી લેજો. Now, the last sentence. Sentence number 5. Wrote Vikram a story yesterday. ચાલો, તમે શોધી કાઢો કે આ વાક્યમાં કઈ ક્રિયા થાય છે. મળી ગયું હશે. કઈ ક્રિયા છે? Wrote. કોણે લખ્યું? Who wrote? વિક્રમ. ચાલો, આ બે શબ્દો તો મળી ગયા, તેને લખી લઈએ. વિક્રમ રોટ, હવે શું લખીશું? અ સ્ટોરી. વિક્રમ રોટ અ સ્ટોરી, બાકીનો શબ્દ યસ્ટરડે. સરસ. ચાલો, આ વાક્ય પણ તમે બધા તમારી ટેક્સ્ટબુકમાં લખી લો. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને? કેવું સરસ રીતે બધા શબ્દોને ગોઠવી અને આપણે મિનિંગફુલ સેન્ટેન્સીસ બનાવ્યા. તમે પણ લખી લીધા હશે. વી હેવ ડન ઓલ ધ એક્ટિવિટીઝ નાઇસલી. હોપ યુ હેવ એન્જોયડ એન્ડ યુ હેવ રિટન ધ આન્સર્સ ઓલ્સો ઇન યોર ટેક્સ્ટબુક. વી વિલ મીટ અગેન. ટિલ ધેન, સી યુ. ગુડ બાય.